કેમ છો મિત્રો? મજામાં. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 12ના ભૂગોળનું ચોથું ચેપ્ટર, જેનું નામ છે માનવીની તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે આપણા પરિવારમાં કોઈ બીમાર પડે ત્યારે તેને આપણે ડૉક્ટરની પાસે લઈ જતા હોઈએ છીએ, ક્યારેક તો હોસ્પિટલમાં લઈ જઈએ છીએ, શાળામાં તમને શિક્ષક ભણાવે છે, જ્યારે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે વકીલની પાસે કાનૂની સલાહ લઈએ છીએ. આ રીતે દાક્તર, વકીલ, શિક્ષક કે ભૂમિઓ વગેરે વ્યવસાયીઓ એવા છે કે જે નિશ્ચિત રકમ લઈ અને પોતાની સેવાઓ પૂરી પાડે છે. આવી સેવાઓમાં કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી, તેથી ઉત્પાદન પ્રવૃત્તિથી આવી સેવા પ્રવૃત્તિ અલગ છે અને માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક સેવાઓ કહેવાય છે. સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપાર, પરિવહન અને આવી બધી જ જે સેવાઓ છે એ તૃતીયક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ છે. વાત કરીએ આપણે આગળ કે આ પ્રકારની સેવાઓમાં ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી, પણ તેને પગાર, વેતન કે મજૂરીના અપ્રત્યક્ષ રૂપમાં માપી શકાય. તૃતીયક પ્રવૃત્તિમાં ઉત્પાદન અને વિનિમય બંને જોડાયેલા છે. ઉત્પાદન કાર્યમાં સેવાઓની જે પ્રાપ્તિ સમાવિષ્ટ છે, જેનો ઉપયોગ થાય છે. વિનિમય અંતર્ગત વેપાર, પરિવહન અને સંચાર સંબંધી સુવિધાઓ જોડાયેલી છે, જેનો ઉપયોગ અંતરના પરિબળોને બિન અસરકારક રીતે બનાવવામાં થાય છે. દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે ઉત્પાદન તકનીકી, મશીનરી અને ફેક્ટરી દ્વારા થતી પ્રક્રિયાઓ કરતાં કારીગરની જે વિશિષ્ટ કુશળતાઓ, અનુભવ અને જ્ઞાન ઉપર નિર્ભર છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીં ચોક્કસ વ્યાખ્યા તરીકે આપણે જોઈ શકીએ અને માનવીને આપી શકાય એવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે એ વ્યાખ્યા, અને એના આધારે આપણે જોઈ શકીએ કે તૃતીયક પ્રકારની પ્રવૃત્તિઓ કોને કોને ગણી શકાય. તો સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપાર, પરિવહન વગેરે છે. જોઈએ આગળ આપણો તૃતીયક સેવાઓના ટોપિકને આપણે શરૂઆત કરીએ કે તૃતીયક સેવાઓ છે એ સમગ્ર વિશ્વમાં ઉદારીકરણ અને ખાનગીકરણના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રોમાં કદ અને ભૂમિકા બંનેમાં વધારો થયો છે. એમ છતાં સરકાર જ સૌથી વધુ લોકોને રોજગાર આપે છે, કારણ કે લોકોને રક્ષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય તથા સફાઈ, કલ્યાણ, પરિવહનની સુવિધાઓ અને કાયદાકીય વ્યવસ્થાઓ જેવી અનેક પ્રકારની સેવાઓ સાર્વત્રિક રૂપે પૂરી પાડે છે. વિકસિત દેશોમાં દેશની અંદર અને દેશની બહાર સેવાની નિકાસ વધવાથી પણ સેવા ક્ષેત્રોમાં વધારો થઈ રહ્યો છે. તો અહીં મહત્ત્વની વાત એ છે કે ઉદારીકરણ અને ખાનગીકરણના કારણે ઔદ્યોગિક ક્ષેત્રોના કદ અને ભૂમિકા બંનેમાં વધારો થયો છે. સરકાર છે એ સૌથી વધારે લોકોને રોજગાર આપે છે. કઈ કઈ બાબતોમાં? તો કે કઈ કઈ સેવાઓ? રક્ષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ, કલ્યાણ, પરિવહન સુવિધા અને કાયદાકીય વ્યવસ્થામાં. અને વિકસિત દેશો છે એમાં દેશની અંદર અને બહારની સેવાની પણ નિકાસ થતી હોય છે, એને કારણે આવા સેવા ક્ષેત્રોમાં વધારો થઈ રહ્યો છે. અનેક દેશો વિદેશી ગ્રાહકોને સેવાઓનું વેચાણ કરી અને વધારે કમાણી કરતા જોવા મળે છે. વિશ્વ સ્તરે એટલે કે વૈશ્વિક સ્તરે મોટા પાયે સેવાઓનો વેપાર થઈ રહ્યો છે. આર્થિક વિકાસ માટે સેવાઓ વધારે મહત્ત્વની છે અને સ્વાસ્થ્ય અને કલ્યાણ, મનોરંજન, શિક્ષણ, વાણિજ્યની સેવાઓ, પરિવહન વગેરે જે પ્રવૃત્તિઓ છે એ સેવાઓ સાથે સંબંધ ધરાવે છે. અને વાણિજ્યની સેવાઓએ કંપનીઓની ઉત્પાદકતા અને ક્ષમતામાં વધારો કરે છે. વાણિજ્યની સેવાઓને કારણે એની જે કંપનીઓની ઉત્પાદક જે ક્ષમતા છે એને એમાં વધારો થતો હોય છે. તેમજ એના કાર્યોને જાળવી
જાળવી રાખવામાં સહાય કરે છે. જાહેરાતો કર્મચારીઓની પસંદગી, અધિકારીઓને અપાતું શિક્ષણ અને પ્રશિક્ષણ એના જ ઉદાહરણો છે. બરાબર છે કે ભાઈ જાહેરાતો છે, પછી કર્મચારીની પસંદગી કરવાની અથવા તો કોઈ અધિકારીઓ છે એને વિશેષ શિક્ષણ આપવાનું હોય. જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારિત વિકાસમાં તેની માંગ વધુ હોય છે. તેથી આવા દેશોના સેવા ક્ષેત્રોમાં રોકાયેલા લોકોના આર્થિક સ્તરમાં વૃદ્ધિ થઈ રહી છે, કે એને કારણે આવા દેશોના જે સેવા ક્ષેત્રો છે એમાં રોકાયેલા લોકોના આર્થિક સ્તર છે એ ઊંચા આવી રહ્યા છે, એમાં વધારો થઈ રહ્યો છે. વિકાસશીલ દેશોમાં ઉત્પાદન ક્ષેત્રોની તુલનામાં સેવા ક્ષેત્રો ઝડપથી વિકાસ સાધી રહ્યા છે. વિકાસશીલ દેશની આ એક ખાસિયત ગણી શકાય, કોઈ પણ વિકાસશીલ દેશ હોય, કે ત્યાં ઉત્પાદન ક્ષેત્ર કરતાં એની તુલનામાં તમે સેવાના ક્ષેત્રો જુઓ તો એ ઝડપથી વિકાસ સાધી રહ્યા છે, એમ જ રાષ્ટ્રીય આવકમાં તેનાથી સારી એવી વૃદ્ધિ થઈ રહી છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા જે કર્મચારીઓ છે એની માંગ વૈશ્વિક બજારમાં પણ આજે વધી રહી છે. વધુ વેતનવાળી, વધારે પગારવાળી નોકરી, કોઈ ને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણ સાથે જોડાયેલી છે. તો એને કારણે આજે જે વૈશ્વિક બજારમાં સારા એવા કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વધી છે, એ સાથે વધારે વેતનવાળી નોકરી પણ પ્રાપ્ત થાય છે અને કોઈ ને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી આ વસ્તુ જોડાયેલી છે. મતલબ કે આધુનિક ટેકનોલોજી પણ અહીં જોવા મળે છે, એના કારણે પણ આ વિકાસ છે એવા ક્ષેત્રોમાં પણ જોવા મળ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં શરૂઆતમાં પ્રાથમિક, પછી દ્વિતીયક અને ત્યાર પછી ક્રમશઃ તૃતીયક, ચતુર્થક અને પંચમ સેવા પ્રવૃત્તિઓનું સ્થાન પ્રાપ્ત થાય છે. આ દરેક દેશોમાં આ ક્રમ છે એ જ રીતે છે, એની પ્રવૃત્તિઓને એમને આ જ રીતે વિભાગમાં મૂકેલી છે. અને જોઈએ તૃતીયક સેવાઓમાં સેવાના મુખ્ય વિભાગો, તો પહેલું છે વ્યાપાર વિષયક સેવાઓ, પછી છે પરિવહન સેવાઓ. તો જોઈ લઈએ વ્યાપાર વિષયક સેવાઓ, જેમાં વેપાર હોય છે, વેપારમાં ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ થતી હોય છે. અહીં સેવાનો ઉદ્દેશ્ય આર્થિક લાભ મેળવવાનો છે એને કહેવાય વેપાર. જ્યાં આર્થિક લાભ મેળવવાનો હોય એને કહેવાય વેપાર. તો ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવાઓ છે એ અપાતી હોય છે. ગ્રામીણ વેપાર કેન્દ્રો હોય છે, શહેરમાં નગરીય બજાર કેન્દ્રો હોય છે. અહીં છૂટક અને જથ્થાબંધ વેપાર થતા હોય છે. સૌંદર્ય પ્રસાધનો તથા સમારકામને લગતી જે સેવાઓ છે એ પણ એ પૂરી પાડવામાં આવતી હોય છે. પછી પરિવહન સેવાઓની વાત કરીએ, તો પરિવહન એટલે કે વાહન વ્યવહાર. તો પરિવહન સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. હવે કાચો માલ હોય અથવા તો તૈયાર થયેલો કોઈ માલ હોય તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પરિવહનની જરૂર પડતી હોય છે, જેની માટે રેલવે અને પાકી સડકો ઉપર આવું પરિવહન છે એ ઉત્તમ સેવાઓ પૂરી પાડી શકાય છે. ઉપરાંત આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળ માર્ગ પણ આવાગમનની સેવાઓ પૂરી પાડે છે. આવાગમન એટલે કે આવવું અને જવું, અને આ રીતે માલની હેરફેર માટે આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળ માર્ગ છે એ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. વૈશ્વિક વ્યાપારમાં આ બંને માર્ગો ખૂબ જ મહત્વના સાબિત થયા છે. તમને પ્રશ્ન પૂછાય કે વૈશ્વિક વ્યાપારમાં કયા પરિવહનની કઈ સેવાઓ અથવા તો કયા માર્ગ છે એ મહત્વના છે, તો એ છે હવાઈ માર્ગ અને જળ માર્ગ. બીજી એક વાત આ તકે કરીએ તો હવાઈ માર્ગ છે ઝડપી છે અને સેવાઓ છે ખૂબ સારી છે, પરંતુ એ એટલી જ પાછી મોંઘી પણ પડે છે. અને બીજા નંબરમાં કે એમાં
માલ પરિવહનનું જે વજનનું વહન કરવાની જે ક્ષમતા હોય છે એ જળમાર્ગ ઉપરથી જે સ્ટીમર કે જહાજ દ્વારા જે કેપેસિટી હોય એટલે કેપેસિટી હોતી નથી. તો જળમાર્ગ છે એ સસ્તો પડે છે, જો કે એ થોડો લેટ રહેતું હોય છે, કારણ કે અમુક સમય છે પ્લેન જેટલી હવાઈ માર્ગ જેટલી એમાં ઝડપ થતી હોતી નથી, પરંતુ વહન ક્ષમતા છે વજનની એ પણ ખૂબ હોય છે, ટનમાં એની કેપેસિટી ખૂબ હોય છે, અને બીજું કે એ સસ્તું પણ પડતું હોય છે. હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ છે એ પોસાય એવો હોય છે. ત્યાર પછી મિત્રો આપણે સંચાર સેવાઓની વાત કરવાની છે. મનોરંજન સેવાઓ, વાણિજ્ય, સ્વાસ્થ્ય અને શિક્ષણ, સમાજ કલ્યાણ, નાણાકીય બચતો માટેની સેવાઓ, આ બધી સેવાઓની હવે આપણે આ પછીના વિડીયોમાં આપણે વાત કરીશું. તો અહીં સુધી અત્યારે ભણી લીધું, હવે પછી સંચાર સેવાઓથી માંડી અને બધી જ તમામ મહત્ત્વની સેવાઓ છે એને આપણે ભણીશું. પણ તમારે મહત્ત્વનો આ પ્રશ્ન છે તો એ માટે તમે તૈયારી કરી શકો કે તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના જે મુખ્ય વિભાગો છે એના નામ કયા કયા. તો વ્યાપાર વિષયક, પરિવહન, સંચાર, મનોરંજન, વાણિજ્ય, સ્વાસ્થ્ય અને શિક્ષણ તથા સમાજ કલ્યાણ અને નાણાકીય બચતો માટેની સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, તમને બે ગુણમાં આ બધા જ નામ પૂછવામાં આવે, અથવા તો એક એક ટોપિકમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન છે પૂછી શકાય, તો એ માટે ખૂબ મહત્ત્વનું છે. પાંચ ગુણનો જે મહત્ત્વના પ્રશ્નો હોય છે એમાં, અથવા તો ત્રણ ગુણ કે બે ગુણ અથવા તો એક ગુણમાં પણ આ મહત્ત્વનું છે. તો આ તકે તમે અભ્યાસ કરતા રહો, સ્વસ્થ રહો.